नमस्कार, आप જોઈ રહ્યા છો G9 ગુજરાતી। હું છું તન્વી ઠક્કર અને સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી। જામનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદ, 173 ગામો થયા અસરગ્રસ્ત। 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જામનગરમાં બચાવ કામગીરી યથાવત। भावनगर नो शेत्रुंजय डेम ओवरफ्लो, 7 जलाशयों में नवा नीर की आवक, डेम ना 10 दरवाजा 1 फूट खोलाया। राजकोट ना उपलेटा विस्तार में नदियों में भारे पूर ने कारण खेडूतों ना उभा पाक ने नुकसान, सरकार द्वारा तात्कालिक सर्वे करी चुकवाशे वळतर। राज्य में छेल्ला 24 कलाक में कोरोना ना 12 नवा केस, 16 दर्दी थया साजा। अत्यारे सौथी महत्वपूर्ण समाचार आवी रह्या छे अमरेली जिल्लामांथी। अमरेली जिल्लामां वरसादी ताराजी ने कारणे माछीमारोने दरियो न खेडवा सूचना आपवामां आवी छे। 600 माछीमारोने परत बोलावाया छे, ज्यारे 43 गामोने एलर्ट कराया छे। अमरेली जिल्लामां छेल्ला केटलाक समयथी भारे वरसाद वरसी रह्यो छे, जेने कारणे ताराजी सर्जाई छे अने एकाएक माछीमारोने परत बोलावामां आव्या छे। 600 जेटला माछीमारोने दरियो न खेडवानी सूचना आपवानी साथे परत बोलाव्या छे, साथ ही 43 गामों ने एलर्ट जाहिर कराया छे। अमरेली जिल्ला में छेल्ला केटलाक समय थी भारे वरसाद वरसी रह्यो छे, त्यारे ठेर ठेर पानी भराई जवा पाम्या छे। आ उपरांत माछीमारों ने दरियो न खेडवा सूचना अपाई छे अने 43 जेटला गामों ने अलर्ट जाहिर करवामां आव्या छे। 600 थी वधु माछीमारों ने तरत ज परत बोलावामां आव्या छे। माछीमारों ने आगामी समय में दरियो न खेडवा माटे सूचना आपवामां आवी छे। अमरेली जिल्लामां पड़ी रहेला भारे वरसादने कारणे आ पगला लेवामां आव्या छे, जेमां माछीमारोने पाछा बोलावामां आव्या छे। दरियो खेडवा जई रहेला 600 जेटला माछीमारोने परत बोलावाया छे, साथे ज 43 ગામોને એલર્ટ કરાયા છે અને આગામી સમયમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે, ત્યારે માછીમારોને દરિયામાંથી પરત બોલાયા છે। અમરેલી જિલ્લામાં વરસાદી તારાજી સર્જાઈ છે, ત્યારે 43 ગામોને હાઈ એલર્ટ કરાયા છે, સાથે જ માછીમારોને પરત બોલાવ્યા છે અને આગામી સમયમાં દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। અમરેલી જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે આ નિર્ણય લેવાયો છે। 600 જેટલા માછીમારોને મધદરિયેથી પરત બોલાવાયા છે, જ્યારે માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। આ સાથે જ દરિયાકાંઠા નજીકના 43 ગામોને એલર્ટ જાહેર કરાયા છે। રાજ્યભરમાં વરસી રહેલા વરસાદે અમરેલીમાં વધારે કહેર સર્જ્યો હોય તેવી સ્થિતિ દર્શાવાઈ રહી છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હરેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જી હરેશ, અત્યારે એકાએક માછીમારોને પાછા બોલાયા છે, સાથે જ 43 ગામોને એલર્ટ જાહેર કરાયા છે, શું છે અપડેટ? જે ચોક્કસથી હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાવાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। ફિશરીઝ વિભાગ દ્વારા દરિયામાં ગયેલા જાફરાવાદના 600 માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે। હવામાન ખરાબ હોવાથી 100 જેટલી બોટો જાફરાવાદ બંદરે પરત ફરી છે, હજુ 500 જેટલી બોટો મધદરિયામાં છે। બધી બોટને પરત લાવવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। ખરાબ હવામાનને કારણે ફિશરીઝ વિભાગ દ્વારા 13 તારીખથી 17 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જાફરાવાદની બે બોટો મધદરિયામાં બંધ પડી ગઈ છે। મોગલ અને શિવશક્તિ નામની બે બોટ 7 જેટલા માછીમારો સાથે મધદરિયા ફસાઈ છે। શિવશક્તિ બોટ જાફરાવાદથી 60 નોટિકલ માઇલ દૂર અને એન્જિન ખરાબ થતા બોટ હાલ દરિયામાં ફસાઈ છે। એક જાફરાવાદની અને એક શિયાળ બેટનું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે। રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા જિલ્લા કલેક્ટર અને કોસ્ટગાર્ડને જાણ કરી ફસાયેલા માછીમારોને દરિયામાંથી બચાવવા માટે રજૂઆત કરવામાં આવી છે અને એક બોટ સુરત અને દમણની આસપાસ લોકેશનમાં ન આવતા દરિયામાં ભારે વરસાદ અને કરંટને કારણે વાયરલેસ બંધ થતા સંપર્ક વિહોણી બની છે। જી જી હરેશ, આગામી સમયમાં જે 43 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા છે, તો રેસ્ક્યુ અંગે કેવા પ્રકારની તૈયારીઓ?
अमरेली वहीवटी तंत्र द्वारा एनडीआरएफ की टीम तेना जिला में करी देवामां आवी छे। तमाम नीचाण वाला विस्तारों छे तेमा पण एनडीआरएफ की टीम अत्यारे तैनात छे। अने हाल आ दरिया में जे बोट फसाणी छे तेमा कोस्टगार्ड द्वारा बचाव कामगीरी हाथ धरवामां आवी। जी हरेश, समग्र माहिती आपवा बदल आपनो आभार। माछीमारों ने आगामी समय में दरियो न खेड़वा सूचना आपी छे, तेमज 600 जेटला माछीमारों ने परत बोलावाया छे, साथ ही 43 गामों ने अलर्ट जाहिर करावाया छे। राज्यमां मेघराजाए धमाकेदार बेटिंग करता जळाशयोमां जळसपाटी वधी रही छे, त्यारे उपरवासमां भारे वरसादने पगले अमरेलीना वडियानो सुरवो डेम नवा नीरनी आवक साथे भरायो छे। छेल्ला 24 કલાકમાં સુરવો ડેમમાં 13 ફૂટ પાણીની આવક થઈ છે। 50%થી વધુ પાણી ડેમમાં ભરાતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। અમરેલી જિલ્લાના બાબરા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા રસ્તાઓ સુમસાન બન્યા હતા। ચમારવાડી, વલારડી, પીપળિયા, વાવડી, કુવરગઢ, ઇંગલોરાલા સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે। ત્યારે અત્યારે અગત્યના સમાચાર મળી રહ્યા છે કે વલસાડ ખાતે ધરમપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઓરંગા નદી આ વરસાદને કારણે બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે 5 ગામોને એલર્ટ અપ જાહેર કરવામાં આવી છે। વોટર વર્કર્સ ડેમ ઓવરફ્લો થતા અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે। વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, ત્યારે આગામી સમયમાં કોઈ પણ જાનહાનિ ન થાય એ માટે આ તમામ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે વોટર વર્કર્સ ડેમ ઓવરફ્લો થતા અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર્સ ન છોડવા સૂચના અપાઈ છે। ઓરંગા નદી બે કાંઠે વહેતા 5 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને પગલે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળી હતી। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરમપુરની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ભેંસદરા ભૈરવી ફળિયામાં આવેલ આશ્રમશાળાના શિક્ષક હિતેશ ટંડેલ નદીમાં તણાયા હતા। સ્થાનિકોએ તંત્રને જાણ કરતા તાત્કાલિક તેમની શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા હેરત સિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। જી હેરત, ત્યાં શિક્ષક તણાયાની માહિતી મળી હતી, ત્યારબાદ શું છે અપડેટ? જી, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આ ઘટના છે। ધરમપુર તાલુકાના દુલસાડ ગામની આ ઘટના છે। દુલસાડ ગામ ખાતે આવેલ નાની વાયાડ વિસ્તારમાં વરસાદને કારણે મોડી રાત્રે બનાવ બન્યો હતો, જેને લઈને આજે શિક્ષક છે શિક્ષક ત્યાંથી જઈ રહ્યા હતા તે સમયે વલસાડમાં તમામ નદીઓ બે કાંઠે થતા ધરમપુરની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ધરડામાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને કોલક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। અરનાલા પાટીના કોઝવે બે દિવસથી પાણીમાં ડૂબતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે ગત 24 કલાકમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે। મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે, જેને પગલે મધુબન ડેમની સપાટી 78.45 મીટરે પહોંચી ગઈ છે। જોકે ડેમની ભયજનક સપાટીને જોતા હાલ 1.18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મધુબન ડેમની આસપાસના વિસ્તારોને હાલ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। જોઈ શકો છો કે સિલવાસ ખાતે આવેલી દમણગંગા નદી બંને કિનારે વહી રહી છે। મધુબન ડેમ ખાતે 78.45 મીટરનું લેવલ અત્યારે
થઈ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં દાદરા નગર હવેલી ખાતે 7 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે મહારાષ્ટ્રના વિસ્તારોમાં, જેને લઈને હાલ દમણગંગામાં 1,18,000 ક્યુસેક પાણી છોડાઈ ગયું છે। આપ જોઈ શકો છો કે આ સિલવાસનું રિવરફ્રન્ટ આવેલું છે અને રિવરફ્રન્ટના ઉપરના ભાગમાં પણ પાણી આવી રહ્યું છે અને એ જોતા એવું લાગે છે કે રાત્રે જો વધુ વરસાદ થાય તો 1,00,000 ક્યુસેક જે અત્યારે 1,20,000-1,18,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે એ પાણીમાં પણ વધારો કરી શકાય એમ છે। ધર્મેશ પંડ્યા, G9 સિલવાસ। બોટાદ શહેરના અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 4 દિવસ પહેલા પડેલા વરસાદી નીરનો હજુ અંડરબ્રિજમાંથી નિકાલ ન થતા બાઇક, રિક્ષા અને ફોર વ્હીલર સહિતના તમામ નાના મોટા વાહનો બ્રિજ નીચેથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દીવના વણાકબારામાં 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરી આબાદ બચાવ કરાયો છે। ગોમતી માતા બીચ દરિયામાં ફિશિંગ બોટ ફસાઈ જતા એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી હેલિકોપ્ટરની મદદથી 7 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। की मदद से एरियल इवैक्यूएशन करवाया गया। ये प्रक्रिया कुछ 1.25 घंटा चली और 7 के 7 लोग सेफली रेस्क्यू कर दिए गए। आई एम थैंकफुल टू द कोस्ट गार्ड टीम एंड टू द लोकल टीम फॉर देयर सपोर्ट। बारामा हमारी बोट फसाई गई थी, तो हमने काटे फोन करो, फोन के द्वारा कलेक्टर ने फोन किया, कलेक्टर डायरेक्ट सीधा हेलीकॉप्टर में कर लिया, हेलीकॉप्टर हमने बचा लिया। ગિરનારમાં ભારે વરસાદ ખાબકતા સોનરખ નદી, દામોદરજી કુંડ બે કાંઠે વહી રહ્યો છે। જૂનાગઢના જીવનદોરી સમાન વિલિંગડન ડેમ પ્રથમ વખત છલકાઈ જતા પીવાના પાણીના પ્રશ્નનો નિકાલ થયો હતો। વંથલીની ઉબેણ નદી પણ બે કાંઠે વહેવા લાગી છે। ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ બ્લોક થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો જીવનના જોખમે રસ્તો પાર કરતા નજરે પડી રહ્યા છે। જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। જામનગરમાં સાંબેલધાર વરસાદ થતા અનેક ગામ બેટમાં ફેરવાયા છે। જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફ્લો થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વાયુસેનાના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી। હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ગત સાંજ સુધી 24 જેટલા નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભારે વરસાદ થતા BSNLની ટેલિફોન સેવા ઠપ થઈ ગઈ હતી। ભાદરવામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સૌરાષ્ટ્રમાં સીઝનનો 68.74% વરસાદ વરસી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે જામનગરના 58 ગામો અસરગ્રસ્ત થયા છે, ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે, જ્યારે 13 જેટલા લોકોને ભયાનક સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થયો હતો। ડેમના 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા। 5,590 ક્યુસેક પાણીની આવક સામે 5,310 ક્યુસેક પાણીની જાવક તેમજ 280 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું। ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક શરૂ થતા મોડી રાત્રે ડેમના તમામ દરવાજા ખુલ્યા છે। ત્યારે અન્ય મુખ્ય સમાચારોની વાત કરીએ તો હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર નવી પારડી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગારધામ ઝડપાયું છે। સુરતના નવી પારડી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગારધામ ઝડપાયું છે, જ્યારે 2 કાર સહિત 11.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ઓલપાડ તાલુકા ભાજપના ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે। તેમને તાત્કાલિક જામીન પર તેમને છોડતા સવાલ ઉઠ્યા છે। આમ આદમી પાર્ટીએ આ અંગે અનેક સવાલ ઉઠાવ્યા છે, ત્યારે સુરતમાં જુગારધામ ઝડપાયું છે।
ઓલપાડ તાલુકાના ભાજપના ઉપપ્રમુખની આ સમગ્ર ઘટનામાં ધરપકડ કરાઈ છે, પરંતુ તેમને તાત્કાલિક જામીન પર છોડતા આમ આદમી પાર્ટી દ્વારા અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। नवसारी जिल्लाना चीखली तालुका में महिला ने मार मारतो वीडियो वायरल थयो छे। वायरल वीडियो सादड़वेल गामनो होवानु मनाई रह्यो छे। वीडियो में महिला ने मार मारनार शख्स चीखली तालुका पंचायतना भाजपना सभ्य होवानु चर्चाई रह्यो छे। महिलानो बचाव करवा गयेल दीकरी ने पण राकेश पटेले मार मार्यो छे। आ लड़ाई पारिवारिक होवानु चर्चाई रह्यो छे, जो कि G9 गुजराती आ वीडियो नी पुष्टि करतु नथी। एक तरफ जयरे बात करवामां आवे छे महिला सशक्तिकरणनी, त्यारे बीजी तरफ अवारनवार राज्यभरमांथी आवा वीडियो सामे आवता होय छे, त्यारे वधु एक वीडियो सामे आवता लोकोमां चकचार मची जवा पाम्यो छे। महिलानो बचाव करवा गयेली दीकरीने पण राकेश पटेले मार मार्यो छे, त्यारे आ केटली हद सुधी योग्य छे ते जोवुं रह्युं। पारिवारिक लड़ाईने कारणे महिला उपर सतत हाथ उठावाना बनावो बनता होय छे, त्यारे आवो ज एक किस्सो फरी एकवार प्रकाशमां आव्यो छे। पारिवारिक लड़ाई में मार मार्या होवानो वीडियो सामे आव्यो छे, जो कि G9 गुजराती आ वीडियो नी पुष्टि करतु नथी। राम राखे एने कोण चाखे नी उक्ति ने सार्थक करतो बनाव दाहोद नजीक राबडाळ गाम में सामे आव्यो छे। हाईवे पर वळांक लेती वखते बाइक सवार ST बस नी अड़फेटे आवता बस नीचे ढसड़ाई गयो हतो। अड़फेटे आवेली युवक नो चमत्कारिक बचाव थयो हतो। समग्र घटना CCTV માં કેદ થઈ હતી। બચાવનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આપ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે બાઇક ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। ચમત્કારિક રીતે આ યુવકનો બચાવ થયો છે, ત્યારે અકસ્માતમાં યુવક આબાદ રીતે બચી જવા પામ્યો છે। દેશમાં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત વર્ષ 1993માં લોકમાન્ય તિલકે શરૂ કરી હોવાનું કહેવાય છે, પરંતુ આપણા પાટણ શહેરમાં 1993 પહેલા 1877-78થી સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। પાટણની શ્રી ગજાનંદ મંડળીએ પુરાવા સાથે દાવો કર્યો છે કે દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત પાટણે કરી હતી। પરિવારના તમામ લોકો એકઠા થાય અને પારિવારિક ભાવના ઉજાગર થાય એ હોય છે। મહારાષ્ટ્રીયન પરિવારના ઘરે ઘરે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, તો વળી કેટલાક પરિવારોમાં ગૌરીજીની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે। આ ગણેશોત્સવ 1.5 દિવસથી લઈને 10 દિવસ સુધી ઉજવવામાં આવતો હોય છે। આજના યુગમાં હવે ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવવાનું શરૂ થયું છે, ત્યારે પાટણ શહેરમાં 1878થી ઉજવાતા ગણેશોત્સવમાં શરૂઆતથી જ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। શરૂઆતના દિવસોમાં બાપુરામ દેવધર અને ત્યારબાદ કૃષ્ણરાવ પાગેદારની માટીમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરતા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરામાંથી માટીની મૂર્તિ તૈયાર કરી પાટણની ગણેશવાડીમાં સ્થાપના કરવામાં આવે છે। અનંત ચતુર્દશીની મધ્યરાત્રિએ પ્રતિમાનું ઉત્થાન કરી ગણેશજીની પૂજા અર્ચના સાથે વાજતે ગાજતે તેમનું વિસર્જન કરવામાં આવે છે। ગણેશોત્સવની શરૂઆત કરી એના 14 વર્ષ પહેલાં, એટલે કે ભારતભરમાં સાર્વજનિક ગણેશોત્સવ લોકશાહી પદ્ધતિથી ગાયકવાડી શાસનમાં પાટણમાં 1878માં થયો હતો। આ ગણેશ ઉત્સવની અંદર અહીં જે માટીની મૂર્તિ બનાવવામાં આવે છે એ પ્યોર માટીની મૂર્તિ હોય છે, અને 144 વર્ષથી આજ દિન સુધી માટીની જ મૂર્તિ બનાવવામાં આવે છે। અને જે મૂર્તિ 144 વર્ષ પહેલાં જે મેઝરમેન્ટ અને જે માપથી બનાવવામાં આવી હતી એ જ મેઝરમેન્ટ અને એ જ માપથી આ મૂર્તિ આજે પણ બનાવવામાં આવે છે। ગુજરાત અને ભારતમાં સાર્વજનિક ગણેશોત્સવની સૌપ્રથમ શરૂઆત પાટણમાં વર્ષ 1877-78માં ગાયકવાડી શાસન દરમિયાન થઈ હતી। ગાયકવાડી રાજમાં વહીવટદાર એવા ગોવિંદરાય યશવંતરાવને હસ્તે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। સૌપ્રથમ પાટણના રામજી મંદિર, બાદમાં રાધાકૃષ્ણ મંદિર અને પછી મરાઠી શાળામાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી।
અહીં ખાસ વાત એ છે કે મૂર્તિ વિસર્જન સમયે થોડી માટી લઈને આગામી વર્ષ માટેની મૂર્તિ બનાવવા માટે રાખવામાં આવે છે. અગાઉથી જે પહેલી મૂર્તિ બનેલી એનો અંશ પણ, માટીનો અંશ પણ આ મૂર્તિમાં આવેલું છે. અમે જ્યારે આ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ ત્યારે એમાંથી થોડીક માટી લઈ લઈએ છીએ અને એ માટી આવતી વખતે જે મૂર્તિનું સર્જન થાય છે એ મૂર્તિમાં અમે એ કરીએ છીએ. 1878માં શરૂ થયેલ ભગવાન ગણેશજીની ઉજવણીના 1928માં 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ વખતના સંસ્થાના અધ્યક્ષ ન્યાયમૂર્તિ મહાદેવ મુકુંદ જોશીના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન તમામ પરિવારોને જેઓ સંસ્થામાં સભ્ય હતા તેમજ દાનવીર શ્રેષ્ઠીઓને ચાંદીના સિક્કા પાટણ ગજાનન મંડળી દ્વારા ભેટ આપવામાં આવ્યા હતા. તેમજ 1978માં 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાનના ફોટાવાળા ચાંદીના સિક્કાની વહેંચણી કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીની ઉજવણીને ઈસવીસન 1942માં 75 વર્ષ પૂર્ણ થયા હતા. એ સમયે તેની ઉજવણીની તૈયારી હાથ ધરાઈ હતી, પરંતુ એ સમય દરમિયાન દેશમાં આઝાદીની ચળવળ ચરમસીમા પર હતી અને લોકો આઝાદીની ચળવળમાં હતા, જેને પગલે છેવટે ગણેશ ચતુર્થીની 75 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખી સાદગીથી ઉજવણી કરાઈ હતી. 2020માં કોરોના મહામારીને કારણે પણ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી, ત્યારે 2021માં પણ 11 દિવસ સાદગીપૂર્ણ રીતે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ગણપતિ દાદાના દર્શન આપણે સૌએ કર્યા હશે, પણ લખપતિ ગણેશજીના દર્શન કર્યા છે? આવો તમને કરાવીએ સાવરકુંડલાના ગણપતિ પંડાલમાં, જ્યાં 11 લાખની ચલણી નોટનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ગણેશ મહોત્સવના 10 દિવસ દરમિયાન ગણપતિની ઉપાસના કરાતી હોય છે. અનેક પંડાલો પર ભવ્યથી ભવ્ય શ્રૃંગાર કરવામાં આવતો હોય છે, ત્યારે સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ છેલ્લા 19 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. 11 વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના વેક્સિન મેગા કેમ્પ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. 9 દિવસ ચોકલેટ અને ફુગ્ગા જેવી અનેક વસ્તુઓથી શ્રૃંગાર કરવામાં આવે છે, ત્યારે આ વખતે 11,11,111ના ચલણી નોટોથી દાદાનો શણગાર કરવામાં આવ્યો હતો. 9 દિવસ દર્શનાર્થીઓ આ ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. બદલ આપનું નામ શું છે અને આપ સદભાવના ગ્રુપ સાથે કેટલા સમયથી? મારું નામ જયેશભાઈ મારું છે. હું સદભાવનામાં ટ્રસ્ટી છું અને છેલ્લા 10 વર્ષથી હું સદભાવના સાથે જોડાયેલો છું. દાદાની એટલી બધી કૃપા છે અમારી ઉપર કે અમે જ્યારે આ સદભાવનામાં જોડાના ત્યારે અમારી પાસે કશું નહોતું. આજે દાદાની એટલી બધી દયા છે કે દાદાની દયાથી અમે ખૂબ આગળ વધ્યા છીએ. અને હું મારું અહોભાગ્ય માનું છું કે મને સદભાવનાના એક સભ્ય તરીકે આ સેવા કરવાનો મોકો મળ્યો છે. અને દાદાની સેવા કરવાની અને ગામની સેવા કરવાની અમને એક આખો એક અનેરો આનંદ મળે છે. અને અમારી એક અમને પ્રેરણા માતાજીની પ્રેરણાથી અમે ખૂબ આગળ વધ્યા છીએ. અને અમે સતત અમારા પ્રયત્નો એક જ હોય કે ગામની સેવા કરવી અને સૌનું સારું થાય. આ વર્ષે કોવિડની ગાઈડલાઈન મુજબ ગણેશોત્સવની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે, ત્યારે લાંબા સમય બાદ બપ્પાના દર્શન થતા દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શન માટે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે સદભાવના ગ્રુપના ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિના દર્શન કરવા એક લ્હાવો છે. હું અહીંયા સાવરકુંડલા જ રહું છું અને છેલ્લા 11 વર્ષથી અમે આ ગણેશ મહોત્સવના દર્શન કરીએ છીએ અને સદભાવના ગ્રુપ દ્વારા ખૂબ સરસ રીતે આ દર્શન કરાવવામાં આવે છે. અને સદભાવના ગ્રુપમાં ખૂબ સારી પ્રવૃત્તિઓ થાય છે, જેમાં રક્તદાન કેમ્પ જેવી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. અને આ આટલા સરસ દર્શન મેં આટલા વર્ષમાં પહેલી વાર જોયા છે કે જે અહીંયા સદભાવના ગ્રુપમાં. હાલમાં ગણેશ મહોત્સવની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે સાવરકુંડલાના સદભાવના ગ્રુપના લખપતિ ગણેશજીના શણગારના દર્શન કરવાનો લાવો અનેરો છે. હરેશ કુમાર, G9 ગુજરાતી, અમરેલી. ત્યારે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.